गिरासदार क्षत्रिय समाजना तेजस्वी विद्यार्थियों सम्मान इनाम वितरण कार्यक्रम गरडा मुकामे बीएपीएस मंदिर हॉल में योजायो। आ कार्यक्रम अध्यक्ष लाठी ठाकुर साहेब कीर्ति कुमार सिंह जी, राणी साहेब उषा कुमारी बा, वलभीपुर ठाकुर साहेब राघवेंद्र सिंह जी, गोहिलवाड़ क्षत्रिय समाज प्रमुख श्री वासुदेव सिंह जी, भावनगर अखिल भारतीय क्षत्रिय महासभा धर्मेंद्र सिंह जी गोहिल, अमरेली जिला अखिल भारतीय क्षत्रिय महासभा प्रदीप सिंह जी गजरात सिंह जी सरवैया, कीर्ति सिंह रामणका, युवराज सिंह लाठी, मनोहर सिंह गोहिल, डॉक्टर विमल सिंह, धर्मवीर सिंह गोहिल, विक्रम सिंह गोहिल, पीआई जाडेजा, पीएसआई गोहिल, जयपाल सिंह गोहिल, राजेंद्र सिंह, प्रोफेसर ऋतुराज सिंह गोहिल लाठी तथा दरेक गामों आगेवानोए हाजरी आपी हती। कार्यक्रम में राधिका बाए स्तुति साथे विद्यार्थियों ने प्रेरणादायक वक्तव्य आपी उत्साह वधारेल अने प्रदीप सिंह जी सरवैया अने वाड़ा परिवार नु गौरव वधारेल। कार्यक्रम नु संचालन खूब जवाबदारी साथे कार्यक्रम ने सफल बनावा डॉक्टर हितेंद्र सिंह गोहिले जहमत उठावी हती अने कार्यक्रम सफल रह्यो हतो। અત્રે ઉપસ્થિત આદરણીય અતિથિ વિશેષ વડીલો તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે મારે વાત કરવી છે આ વિદ્યાર્થીઓ અને તેમના ભવિષ્ય માટે સતત ચિંતિત અને તેમના બહુ મોટા સપોર્ટર્સ એવા પેરેન્ટ્સ વિશે। એક બહુ સરસ સત્ય ઘટના છે કે એક સ્કૂલ છે અને એક પ્રયોગશાળા છે। આ પ્રયોગશાળાની અંદર એક નાનકડો બાળક કંઈક અવનવા પ્રયોગો કરી રહ્યો છે। સ્કૂલમાં તો ઘણા બધા બાળકો છે પણ એ બાળકો કરતાં આ બાળક કંઈક અલગ છે। લોકો એને મંદબુદ્ધિ સમજે છે પણ મારી દ્રષ્ટિએ એની કંઈક એવી વિશેષ સિદ્ધિ છે કે જેના કારણે એ બીજા કરતાં કંઈક અલગ છે। થોડા સમય શિક્ષક છે એ આ બધું નિરીક્ષણ કરે છે, જુએ છે કે આ અલગ બાળકના કારણે બીજા બાળકો અસરગ્રસ્ત થઈ ગયા છે, જેથી એક દિવસ એ બાળકના મમ્મીને બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારું આ બાળક છે ને એ અલગ છે। પછી ઘણી બધી અંદર વાતચીત થાય છે પણ પહેલી બાળક તો એની પ્રયોગશાળામાં જ મગ્ન હોય છે। થોડી વાર વાતચીત થઈ અને પછી એના મમ્મી છે એ બાળકને લઈ અને પોતાના ઘરે આવે છે। આ બાળકને બહુ ઉત્સુકતા થાય છે જાણવાની કે મમ્મીએ અને મારા શિક્ષકે શું વાત કરી હશે, પણ મમ્મી એને એટલું જ કહે છે કે કાંઈ નહીં બેટા, આજે તું તારા શિક્ષક તારા બહુ જ વખાણ કરતા કહેતા હતા કે તું તો બધા વિદ્યાર્થીઓ કરતાં બહુ જ હોશિયાર છે અને આ સ્કૂલ છે ને અને એના શિક્ષકો છે એના કરતાં તારું જ્ઞાન એટલું બધું વધારે છે કે આ શિક્ષકો તને ભણાવી શકે એમ નથી, એટલે આજથી હું જ તારી શિક્ષક છું અને હું જ તને ભણાવીશ। બાળક તો આ સાંભળીને બહુ ખુશ થઈ ગયું અને બીજો દિવસ થયો, માતાએ બાળકને ભણાવવાનું શરૂ કર્યું। ધીમે ધીમે માતા ભણાવે છે, બાળક અવનવું શીખે છે અને પોતાનો ખાલી સમય છે એ પ્રયોગશાળામાં વિતાવે છે। આ બાળક મોટું થાય છે, એક દિવસ એ પ્રયોગશાળામાં એના સહકારી જે મિત્રો છે એની સાથે કંઈક પ્રયોગ કરી રહ્યો છે। પ્રયોગ એવો છે કે કાચના ગોળાની અંદર એ પ્રકાશ પૂરવાનો પ્રયત્ન કરે છે। તમે સમજી ગયા છો કે હું કોની વાત કરી રહી છું। એ વ્યક્તિ પહેલો પ્રયાસ કરે છે, નિષ્ફળ જાય છે, બીજો કરે છે, ત્રીજો કરે છે, 55મો, 95મો અને 99મો પ્રયાસ કરે છે, બધી જ વખતે એ નિષ્ફળ જાય છે। હવે એ 100મો પ્રયોગ કરી રહ્યો છે, પ્રયોગ થઈ ગયો છે, બની ગયો છે અને એનો એક મિત્ર છે એને કહે છે કે ભાઈ આ પ્રયોગ છે, જા જઈને લગાવ અને સ્વિચ ઓન કર। એ વ્યક્તિ જેવો જ હાથમાં પ્રયોગ લઈને જાય છે કે અચાનક જ કોઈ અડચણના કારણે એ પડી જાય છે અને એના હાથમાં રહેલું જે બલ્બ છે ને એ પડી જાય છે અને તૂટી જાય છે। સ્વાભાવિક છે કે સામાન્ય વ્યક્તિ હોય તો આવા 100મા પ્રયત્ન પછી પણ જો નિષ્ફળતા મળે ને તો હતાશ થઈ જાય, પરંતુ એ હતાશ થતો નથી, એ 101મો પ્રયોગ કરે છે। પ્રયોગ પૂર્ણ થાય છે અને એ જ વ્યક્તિને દે છે કે જેને એ પ્રયોગ હાથમાંથી તોડી નાખ્યો હતો, એને કહે છે કે જા જઈને ફરીથી લગાવ। બીજા કહે છે કે ભાઈ એને શું કામ આપો છો, એને તો ગઈ વખતે પાડી દીધો હતો। ત્યારે કહે છે કે જે વ્યક્તિ એકવાર ભૂલ કરે ને એ વ્યક્તિ બીજા પ્રયત્ને 100 વાર વિચારે અને પછી જ એ વસ્તુ આગળ વધારે, એટલે તું જ જા અને તું જ એ વસ્તુ આગળ કર। એ ભાઈ જાય છે, બલ્બ લગાવે છે, સ્વિચ શરૂ કરે છે અને બલ્બ પ્રકાશિત થઈ જાય છે। હું વાત કરું છું એ જ વ્યક્તિની,
કે જેણે આપણને આ લાઇટિંગની બહુ સરસ ભેટ આપી છે, એટલે કે થોમસ આલ્વા એડિસન. આ વ્યક્તિ